બાળકો ગયા પીરિયડમાં બીજો પાઠ કર્યો, હવે હું બાળકો જે હું પતંગિયો હું પતંગિયું મારું પીલુનું, હવે આપણે ચાલો ગીત ગાઈએ. પતંગિયાની અવળી આંગળી 1800 ના ભાઈ, પતંગિયાની આંગળી 1800 ના ભાઈ, નરિયું નાજુક છે નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાઈ પતંગિયાની, ભલી ભોળી છે એની પાંખ, રંગબેરંગી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાઈ પતંગિયાની, ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જો ને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય. હવે આ પતંગિયું છે એનું ગીત ગાય અને બાળકો શું કરે છે, આનંદ કરે છે. બગીચામાં ગયા છે, જુદા જુદા પતંગિયા જોયા છે, પણ એને શું કહે છે કવિ, કહે છે કે એ પતંગિયાને તમે સુંદરતા જુઓ, આગેથી જુઓ, ગમે તે સુંદરતા જોવી તો તેને અડી, અને તેની સુંદરતા જો વિખાઈ જાય તો તેને આપણે અડવી ન જોઈએ, એમ પતંગિયાને કવિ એમ કહે છે. તમે અડશો નહીં, તે મજાનું પલું પડું છે અને રૂપાળી રૂપાળી પાંખો છે તે ઝૂલેથી, ને તમે ઠરી ઠરીને, અને તમે આપણે ગમે તે સુંદરતા જોઈએ તો આપણે સુંદરતા જોઈને ધરાતા નથી, આપણે એમ થાય કે આપણે એને જોયા જ કરીએ. હવે આ ફૂલોથી ફૂલો ફરી ફરી અને તે પતંગિયા ધરાઈ ધરાઈને રસ પીએ છે તે જોયા કરો, પણ તમે તેને અડકશો નહીં. હવે આ એક પતંગિયાનો એક પાઠ આવે છે, તેમાં દ્વિજ અને ઈવા નામના બે ભાઈ બહેન હોય છે, તે રસ ઘર આગળ રમતા હોય છે, તેમાં એક એને જોયું કે પીળી પાંખવાળું પતંગિયું એને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા પતંગિયાની પીછો કરવા લાગ્યા અને તે લીમડા પર જઈને, એ મીઠા લીમડા ઉપર જઈને બેસી ગયું. હવે ઈવા ઉદાસ થઈ ગઈ કે મેં પતંગિયાને પકડી ન શકી, જો જોજો આ પાંદડા પર છે નાના નાના ટપકા છે, જો એને નાના નાના ટપકા હોય જે પાંદડા ઉપર જે બેસે તે તેના ઈંડા હોય છે, તે ઈંડા જોઈ અને તે કહે છે કે આપણે પાંદડાની ડાળખીને તોડી, પણ ભાઈ બહેન ગભરાયા, ચિંતા થઈ કે પેલા ઈંડા પડી જશે, તો અમુક બાળકો છે તે બહુ નાજુક હોય છે અને તે નાજુક વસ્તુને અડતા પણ ગભરાય છે, એટલે ઈંડા જો લેતા નથી, પણ બરાબર ચોંટી ગયેલા હતા એ જોઈને અને તેને માસ થયું એટલે તેને તે લીમડો તોડી લીધો. લીમડાને તોડી અને તે લીલી લીલી ડાળની તોડતી એમાં એમાં તોડી અને તે એક એક ઈયળ બની ગઈ. હવે એને એક એને શું કર્યું કે એક મીઠા લીમડામાં એક કૂણા પાંદડામાં એક એક ઈંડું હતું તેને લઈ અને એક એને ખોખું બનાવ્યું. બીજી અને ઈવે ખોખામાં બનાવ્યું, ખોખાની અંદર પાંદડા નાખ્યા અને ઈંડું એમાં મૂકી દીધું. પછી રોજ તે આવીને જોયું તો ધીરે ધીરે તે સરકતું કરી તે સરકવા માંડ્યું. દ્વિજે કહ્યું કે આ તો એમાં બહુ સરસ પાંદડા ખાઈ ગયેલી છે, કેટલા બધા પાંદડા ખાઈ ગયા, નીચે ધારીને જોયું તો ઉપર ન હતી પણ નીચે પાંદડા ખાઈ ખાઈને તે નીચે વહી ગઈ હતી, એટલે એને એને કહ્યું કે હવે આપણું આ દોસ્ત બની ગયું, એટલે એનું નામ તેને પીલું પાડ્યું. હવે એને પીલું સાથે વાત કરે છે, રોજ સવારે નિશાળેથી આવી અને તે ખોખાને એને જોવે છે, જોઈ અને તે પછી જોઈને પછી સૂઈ જતા. અઠવાડિયા પછી કંઈક જુદું જ જોયું અને તેમાં શું હતું તો કે પીલું એક નવા કપડાં પહેરી અને એક કંઈક પીલું એટલે કે કોસટો બની ગયો છે, એને આજુબાજુ આવરણ બની ગયો છે, એનું નામ પીલું. તો કેવો છે પાંદડા ખાઈ ખાઈને તે તો મજાનો પાડો પાડો અને પહેલવાન થઈ ગયો છે. નીચે કહે આ તો તગડો બની ગયો ભાઈ બહેન, આ તગડા પીલો એને બહુ વાલો લાગવા માંડ્યો. સવાર સાંજ નિશાળેથી જતા આવતા પીલુંની બરાબર ખબર લેતા સાંજે નિશાળેથી આવી અને રોજ ખોખામાં જોઈ, પણ કોસેટો હવે ધીમે ધીમે નાજુક હતો એમાંથી તે કઠણ બની ગયો. દ્વિજને ચિંતા થઈ કે હવે આ તો શું થઈ ગયું, અને તો કોઈ બાળકોએ આવું કાંઈ જોયું ન હોય, પણ આવું જોઈ અને તે તો ગભરાઈ ગયા અને ચિંતા. ભાઈ શું કહે છે ઈવાને કહે છે કે તું છે ને હવે ચિંતા કરતી નહીં. પછી રવિવારે પીલુંને કાઢવા ખોખું ખોલ્યું તો જરા પણ હલતો નહોતો, પણ ધ્યાનથી જોયું તો એને ખોખું ખોલતા બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોસોટું નાજી જીવડું થઈને આવ્યું અને જીવડાને પાંખો ખુલી ગઈ હતી. હવેથી ધીમે ધીમે ખોલ્યું, દીજ અને એને ના તો મોઢા ખુલારી ગયા છે, એને અચંબાનો પાડ્યો. ત્યારે એને ખોખું ખોલ્યું બગીચામાં જઈ અને તો પીલું તો પતંગ પાંખો આવી ગઈ એટલે પતંગિયું બની ગયું હતું અને પાંખો કઢાવીને ઉડી ગયું. અને દ્વિજને એને પીલુંને એને મિત્ર બની ગયો એટલે આવજો કહ્યું. હવે બાળકો જ્યારે આવા નાના બાળકો નાના નાના પક્ષી પક્ષીને ઉછેરે ત્યારે આપણને એમ થાય છે કે જો દયાભાવના નાનપણથી છોકરામાં આવે તો આગળ જતાં તે સરસ મજાનો દયાવાન બની જાય.